શું જોરદાર પરફોર્મન્સ હતું ઓડિયન્સ, એક વાર આ બાળકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ ભવ્ય સ્ટેજ, આ ડેકોરેશન, આ સગવડો, આ બધું માત્ર ને માત્ર આપણા માટે જ છે. અરે આપણા અચીવરના સ્ટાર્સ માટે છે. અરે આપણા અચીવરના સ્ટાર્સ તો આકાશના ચાંદ તારાને પણ ધરતી ઉપર લઈ આવે, તેઓ કેટલા ક્યુટ અને નટખટ છે. આકાશના તારા ધરતી પર લાવવા માટે હિંમત, ડેરિંગ અને પાવર જોઈએ. ક્યુટ, નટખટ આ બધા લક્ષણોથી તારા જમીન પર ન આવે. અરે કેમ ન આવે, આવે જ. ઓડિયન્સ તમને ખબર છે, એકવાર જ્યારે ભગવાન શ્રીરામ નાના હતા ત્યારે તેમણે જીત કરી કે તેમણે ચંદ્રને પકડવો છે, ત્યારે તેમના માતા-પિતાએ તેમની જીત પૂરી કરવી જ પડી હતી. કેવી રીતે? અરે તેમની માતાએ થાળી લીધી, તેમાં પાણી લીધું અને ચંદ્રનું પ્રતિબિંબ મેળવ્યું. માત્ર 2 મિનિટની પ્રક્રિયાથી ચંદ્ર ધરતી ઉપર આવી ગયો. સાચી વાત છે, બાળકોની જીત સામે તો ચાંદ તારાને પણ જમીન પર આવવું જ પડે છે. બસ તો કેજીના બાળકો આવી રહ્યા છે ચાંદ તારા તોડવા. કેજી? હે, કેજીના બાળકો ચાંદ તારા તોડશે? હસ તો, એ તો આપણા અચીવના સ્ટાર્સ છે, એમના માટે તો બસ એટલું જ કહેવાય છે. વે ખુદ હી માપ લેતે હૈ બુલંદી આસમાન કી, વે ખુદ હી માપ લેતે હૈ બુલંદી આસમાન કી. દોસ્તો પરિંદો કો નહીં દી જાતી તાલીમ ઉડાન કી, પરિંદો કો નહીં દી જાતી તાલીમ ઉડાન કી. તો કેજીના બાળકો આવી રહ્યા છે ચાંદ તારાને તોડવા. સો ગિવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધેમ. जो कभी किसी के पीछे नहीं खड़े होते, जहां खड़े हो जाते हैं लाइन वहीं से शुरू होती है.